रूप कुछ है लेना। એટલે એમ કે ભગવાનનો જે ગુણધર્મ છે કે જીવના મનનું આકર્ષણ કરે, કર્ષે તી કૃષ્ણ, કે મનને આકર્ષિત કરે એ કૃષ્ણ, એ જે ભગવાનનો ગુણધર્મ છે એવો પ્રકારનો ગુણધર્મ આપના પણ વિદ્યમાન છે, અને એવું હોવાના કારણે એ જે પુષ્ટિ લીલા જે કરે છે એમાં પ્રભુ જેવી લીલા, ઠાકોર જેવી લીલા થી લોકોને પુષ્ટિ માર્ગનો અનુભવ કરાવે છે। એટલે કે પુષ્ટિ લીલા કરવાના કારણે જે આપની પાસેના જે અંતરંગ વૈષ્ણવો હોય એને લીલાનો અનુભવ થાય છે। કેમ કે પુષ્ટિ લીલાનો અનુભવ કરાવવો એ પણ એક પાછી પુષ્ટિ લીલા છે। જેમ રામચંદ્રજી હોય એ કોઈને પુષ્ટિ લીલાનો અનુભવ ના કરાવી શકે, કેમ કે આપ મર્યાદા પુરુષોત્તમ છે, એમ કેવલ જે પુષ્ટિ પુરુષોત્તમ હોય એ જ પુષ્ટિ લીલાનો અનુભવ આપણને કરાવી શકે। એટલે જ્યારે પુષ્ટિ લીલા પોતે કરે ત્યારે જીવને પુષ્ટિ લીલાનો અનુભવ થાય। અને એમાં જે રહપ્રિય નામ કીધું એ બતાવવા માટે કીધું કે આ હું એટલે કહું છું કે આ કડી ક્યાં જોઈન્ટ થાય છે એ તમને ખ્યાલ આવે, નહીં તો આ બધું વિવેચન આપણે થઈ ગયું છે। પરંતુ રહપ્રિય જે નામ છે એ અર્થમાં છે કે જે આપનો જે સ્વયંનો જે આપણે જેને કહે પર્સનલ વ્યક્તિગત જે લીલાનો અનુભવ છે એ બીજાને જે લીલાનો અનુભવ કરાવે છે એનાથી અલગ છે, એનાથી અતિરિક્ત છે। એટલે ઈ જે વૈયક્તિક જે અનુભવ છે આપનો, પર્સનલ અનુભવ જે છે એ કરવા માટે આપને એકાંત પ્રિય છે, એ અનુભવ આપ કેવળ એકાંતમાં કરે છે, નહીં કે બીજા લોકોની સાથે। હવે અહીંયા ઈ એવી રીતના જોઈન્ટ થાય છે। હવે નામ આવે છે ભક્તે છા પૂરક સર્વા જ્ઞાત લીલોતિ મોહન સર્વા શક્તો ભક્ત માત્ર શક્ત પતિત પાવન। એટલે જો કે પોતે જે એકાંતમાં અનુભવ પોતાના મનોરથની પૂર્તિ કરવા માટે જે પોતે એકાંતમાં અનુભવ કરે છે, છતાં પણ જે પોતાના જે અંતરંગ ભક્તો છે એની પુષ્ટિ લીલાને જાણવાની જે આરતી છે, પુષ્ટિ લીલાને જાણવા માટેની જે આરતી છે એને જોઈ અને એને પુષ્ટિ લીલા કહે છે, અને પુષ્ટિ લીલા કહેવાથી ઈ પુષ્ટિ લીલા માટેની એના અંદરની જે ઈચ્છા અને એના અંદરની જે આરતી છે એનો આપ પૂર્ણ કરે છે, એ ઈચ્છાને આપ પૂર્ણ કરે છે। એટલે એમ કે ભક્તની જે પુષ્ટિ લીલા નો અનુભવ કરવાની જે કામના છે એ ઉત્પન્ન કેમ થાય છે, તો કે ઉત્પન્ન એ રીતના થાય છે કે જ્યારે પુષ્ટિ લીલા ની કામના વાળા જે અથવા પુષ્ટિ લીલાના જ્ઞાનની આરતી, જો આમાં એવું છે સીધા અનુભવની આરતી ના હોય, કેમ કે અનુભવ થયો જ ના હોય તો અનુભવની આરતી કેમ થઈ શકે, આપણને કઈ પુષ્ટિ લીલાનો અનુભવ થાય તો આપણને પુષ્ટિ લીલાની આરતી થાય। એટલે અહીંયા એમ કીધું છે કે પુષ્ટિ લીલા જ્ઞાન આરતી, એટલે એમ કે પુષ્ટિ લીલાના નું જ્ઞાન મેળવવાની આરતી સૌથી પહેલા થાય છે એમ। એટલે એ જે પુષ્ટિ લીલાનું જ્ઞાન મેળવવાની આરતી જ્યારે આપ પોતાના જે ભક્તજનો છે એમાં જ્યારે આપ એ જુએ છે ત્યારે એ પુષ્ટિ લીલાનું વિવરણ, એ પુષ્ટિ લીલાનું વર્ણન આપ એ જીવોની સામે કરે છે, અને એનાથી એ લીલાનો અનુભવ કરવાની ઈચ્છા અથવા એ લીલાનો અનુભવ કરવાની આરતી એ ભક્તજનોમાં ઉત્પન્ન થાય છે અને એને પૂર્ણ કરે છે। એટલે કે ભક્તે ઈચ્છા પૂરક, કે ઈ પ્રકારની જે આરતી છે એને પૂર્ણ કરવા વાળા છે એટલે ભક્તે ઈચ્છા પૂરક। પછી છે કે સર્વજ્ઞાત લીલોતિ મોહન, એટલે એ આરતી નું દર્શન કરી આરતીને જોઈ અને આપી એને પૂર્ણ કરે છે, એનું શમન કરે છે, તો એનાથી
कदाच एवं पण बनी सके के पोतानो जे मनोरथ पूर्ति नो जे प्रकार छे एटले एम के पोते जे एकांत में जे भगवत रस नो अनुभव करे छे अथवा पोते जे एकांत में भगवत लीला नो अनुभव करे छे ए पण क्यारेक पोताना अंतरंग अति प्रिय भक्तों ने बतावी दे एवी कोई ने शंका थती होय तो त्यां कहे छे के सर्वज्ञात लीलो थी सर्वज्ञात लीला एटले एम के जेमनी लीला बधाना माटे अज्ञात छे के कोई ने पण जेमनी लीला नु ज्ञान थई न सके एटले एम के जे स्वकीय भक्तो छे एने पण ए जे अनुभव छे पोतानो जे अंतरंग जे वैयक्तिक अनुभव छे अथवा वैयक्तिक जे लीला नो अनुभव नो जे प्रकार छे ई पोताना अंतरंग ने पण जणावता नथी एटले बधाने माटे ई अज्ञात छे ई लीला हर्षानी जी ने आपणे प्रसंग आवे छे एक एनो अपवाद छे के एमनी साथे कछु भगवत लीला नहीं भाई ने पछी आप एमनी साथे जे सत्संग करता एनो अपवाद होई सके पण आ वात स्वकीय एटले दरेक पुष्टि मार्गीय जे ई समय मां विद्यमान पुष्टि मार्गीय जे वैष्णव होता मेघन जी अने जे कई पण त्यारे साथे विद्यमान होय एना संदर्भ मां वात छे अथवा आधुनिक जीव ने पण आमां गणी लो के अत्यारे आपणा लोकोना संदर्भ मां पण वात छे आपणने एम थाय के आपनी कृपाथी मने आपने जे लीलानो अनुभव थतो होय एनो पण मने अनुभव थवा मांडे तो ई संभव नथी एम केम के आपनो आपनी जे लीला छे ई सर्वज्ञात छे एटले कोईने ख्याल में ना आवे एवी छे अति मोहन सर्वज्ञात लीलो ति मोहन तो जी अति मोहन छे ई एना अहीं एवी रीतना बतायुं छे के कोईना भाग्य अति प्रचुर भाग्य योग थी जो आचरण कोई प्रकार थी एने जीव ने भगवत रस नो अनुभव करवानी इच्छा छे मनोरथ छे एवुं जोई अने ई मनोरथ ने पूर्ण करवानी इच्छा व्यक्त करे तो ई स्वरूप ने बतावा माटे अति मोहन एटले आ अति प्रमय नी वात छे के जेम कोई कोई भगवदीय 84 वैष्णव नी वार्ता में एवा थई गया के जेने आपे पोताना स्वरूप मां ज मोहित करी लीधा के हजी एने कई पुष्टि मार्ग नी पण कई ख्याल नतो अने पुष्टि मार्ग नो पण कई एने अनुभव नतो परंतु आपना दर्शन करीने आपना मां ज मोहित थई गया अने एने आगळ बधुं फल प्राप्त थयुं एटले एवी रीतना एक रीतना जो एने अति सरलता थी पुष्टि रीतना एने अनुभव थयो एटले एक तो ई एनो अर्थ ई थाय अने बीजी रीतना आज नामनो अर्थ करेलो छे ई छे एटले जो के भक्तनो मनोरथ जाणे छे आप छतां पण एने जे केवा योग्य जे भगवत लीला होय छे एवा प्रकारे आप एने कहे छे के जेनाथी श्रवण करीने एनाथी उत्पन्न थयेल जे रसावेश छे एटले भगवत लीलानो जे आवेश छे एनाथी मुग्ध थई जाय एनाथी मोहित थई जाय एटले एम केटली सुंदर रीतना एटली सारी रीतना आपने ई भगवत लीलानी कथा एने आज्ञा करे छे के जेनाथी सांभळीने एना हृदयमां एक प्रकारनो भगवत आवेश थाय અને ઈ મુગ્ધ થઈ જાય એટલે મોહિત થઈ જાય કે આ ભગવદ લીલામાં કે આપની વાણીમાં મોહિત થઈ જાય એટલે થોડોક પ્રમાણ સંદર્ભી અર્થ છે ઓલો આની પહેલાનો છે થોડોક પ્રમય સંદર્ભનો અર્થ છે પુષ્ટિ ભક્તિ માર્ગીય જે ભક્ત છે એને આ લીલાનું જ્ઞાન સિદ્ધ કરાવે છે અને અન્ય જે લોકો છે એટલે જે પુષ્ટિ માર્ગીય નથી એને આ લીલાનું જ્ઞાન નથી કરાવતા એનો એના માટેનું નામ કહે છે કે સર્વા ભક્ત એટલે જે પુષ્ટિ માર્ગ થી અતિરિક્ત જે લોકો છે એટલે પુષ્ટિ માર્ગ થી અલગ
જે અન્ય માર્ગી છે કે જે બીજા ક્યાંય કોઈ પણ જે લોકો છે એ બધામાં આપ બિલકુલ અશક્ત છે, એટલે ઉપેક્ષાયુક્ત છે આપને એમાં, આપને એમાં એની ઉપેક્ષા કરે છે, એમાં આપ રસ લેતા નથી, એમાં આપ એને એની ચિંતા આપ એવી રીતના કરતા નથી જેવી રીતના પુષ્ટિ માર્ગી જીવની આપ ચિંતા કરે છે. એટલે કે એટલે એના એ કારણથી એ લોકોને પુષ્ટિ લીલાનું જ્ઞાન આપ કરાવતા નથી, એટલે સર્વાશક્ત. અને જે ભક્તિ માર્ગીય જીવો છે એને તો એ લીલાનું જ્ઞાન કરાવવું અતિ આવશ્યક છે, કેમ કે પેલા એને જે પુષ્ટિ માર્ગીય લીલા છે એનું જ્ઞાન થાય, એ પુષ્ટિ માર્ગીય લીલાનું જ્ઞાન થાય પછી એને એમાં આનંદ આવે, આનંદ આવે એટલે એને એમાં ચિત્ત લાગે, ચિત્ત લાગે એટલે એને કંઈક રસનો અનુભવ થાય, યથા એના અધિકાર પ્રમાણે જેવો એનો યોગ્યતા હોય એ પ્રમાણે એનો કંઈક રસનો અનુભવ થાય, એનાથી એને આસક્તિ બેસે. એટલે એ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાના થવાની શરૂઆત ક્યાંથી થાય, તો કે જે ભક્તિ માર્ગીય લીલા છે એનું જ્ઞાન થાય તો જ શરૂઆત થાય, જ્ઞાન જ ના થાય તો એના આગળ આસક્તિ કેમ થાય. એટલે કહે છે કે ભક્ત માત્ર આસક્ત, એટલે જે કેવલ પુષ્ટિ ભક્તિ માર્ગીય જે ભક્ત છે એમાં જ આપ આસક્ત છે, એના માટે કૃપાયુક્ત છે, એના માટે આપનો પ્રયત્ન છે, એમાં આપને વ્યક્તિગત ઇન્ટરેસ્ટ છે, એનો ઉદ્ધાર કરવા માટે આપ પરાયણ છે. અને જે માત્ર શબ્દ વાપરો કે ભક્ત માત્ર આસક્ત, એનાથી ઇતર જે ભક્ત થી ઇતર છે એમાં આસક્તિ આપની નથી, જે આગળ કીધું એ સર્વાસક્ત. હવે જી આપનું ભક્ત માત્ર આસક્ત સ્વરૂપ છે, એટલે એમ કે ભક્ત માત્ર માં આપ જે આસક્ત છે એ જે આપનું સ્વરૂપ છે એને વધારે વિશેષ ક્લિયર કરવા માટે કહે છે કે પતિત પાવન. એટલે અહીં જે પતિત પાવન છે એ મર્યાદા ના અર્થમાં નથી, કે મર્યાદા માર્ગમાં પતિત પાવન પણ શું છે કે જે શાસ્ત્રમાં બતાવેલા જે દોષો છે એને પાતક કહેવાય કે પાપ કહેવાય, એ જે જેનામાં હોય એને પતિત કહેવાય. એવો જે પતિત છે એને પાવન એટલે એને શુદ્ધ કરે, તો એને શુદ્ધ કરી અને એનો ઉદ્ધાર કરે એ મર્યાદા માર્ગ, એ પતિત પાવનત્વ થયું. કે મર્યાદા માર્ગમાં એવી રીતના એ જે દોષ નિવૃત્તિ થાય અને શુદ્ધ થાય જીવ, એનું મર્યાદા માર્ગીય પતિત પાવનત્વ હતું. પણ એમાં સમસ્યા એ છે કે ઈ જે પાતક છે એની નિવૃત્તિ તો તીર્થથી કે પ્રાયશ્ચિતથી કે એવા કોઈ વસ્તુઓથી પણ થઈ શકે, એના માટે પુષ્ટિ માર્ગીય આચાર્યની આવશ્યકતા નથી. એટલે જે મર્યાદા માર્ગીય જે પાતકો છે પાપ છે એની નિવૃત્તિનો અહીંયા ઉદ્દેશ્ય નથી. મર્યાદા માર્ગીય પાતક ક્યાં, તો કે વર્ણાશ્રમ ધર્મ થી વિપરીત આચરણ કરવું એ મર્યાદા માર્ગીય પાતકત્વ છે. અને ભક્તિ માર્ગીય પતિતપણું શું છે એનું અહીંયા વિવેચન કરે છે કે ભક્તિ માર્ગ થી જે વિરુદ્ધ ધર્માચરણ છે, એટલે કે ભક્તિ માર્ગના ધર્મ થી વિપરીત જે આચરણ છે એ ભક્તિ માર્ગીય પતિતપણું છે, એટલે એનું નિરાકરણ કરી અને સાક્ષાત ભક્તિ માર્ગીય જે ધર્મ છે એમાં એને પ્રવર્તિત કરે એ પતિત પાવનપણું કહેવાય. એટલે જ કહે છે અહીંયા કે સંન્યાસ નિર્ણયમાં આપણે કીધું કે સંન્યાસ વર્ણ ભક્તા બંને સાપતિ તો ભવે, એટલે પુષ્ટિ માર્ગીય સંન્યાસ એટલે પુષ્ટિ માર્ગીય જે મર્યાદા છે કે પુષ્ટિ માર્ગીય જે ત્યાગ છે એ પ્રકારનો જે ત્યાગ છે એ સંન્યાસ નિર્ણયમાં વર્ણિત છે, એવી પ્રકારના ત્યાગ પૂર્વક અને પુષ્ટિ માર્ગની મર્યાદાની અંદર રહેવાનો પ્રયાસ જો જીવ કોઈ કરે તો એનાથી એનો
એને પુષ્ટિ માર્ગીય ફલ પ્રાપ્ત થાય અને ન કરી પતિત થાય. પતિત થાય એટલે શું કે જે વિરુદ્ધ ધર્મ છે એ તો આપણે કહીએ ને કે રાહ જોઈને જ બેઠા છે, એટલે એ વિરુદ્ધ ધર્મ તરત આપણામાં પ્રવેશ કરે. પુષ્ટિ માર્ગી સંન્યાસ એટલે શું કે જેમ ગોપીજનો નો ઠાકોર માં નિરોધ સિદ્ધ થયો ત્યાંથી ગોપિકા ગુરુ ભક્તા ગોપીજનો છે પુષ્ટિ માર્ગી ગુરુ છે. પુષ્ટિ માર્ગ ના પુષ્ટિ ના મતલબ ભક્તિ ના પુષ્ટિ ભક્તિ ના એટલે એ લોકોને જેમ પ્રભુ સંબંધી જ બધું આખો જીવનમાં અને સતત ભગવત સંબંધી જ અનુસંધાન રહેતું હતું અને બીજી કોઈ પણ વસ્તુનું અનુસંધાન નતું રહેતું, એ પ્રકારનું એનું જીવન જે થઈ ગયું હતું એ એક પ્રકારનો પુષ્ટિ માર્ગીય સંન્યાસ જ છે. પુષ્ટિ માર્ગીય સંન્યાસમાં વેશનું કે દંડનું કે એનું કઈ મહત્વ નથી, કે જેમ મર્યાદા માર્ગીય સંન્યાસમાં કોઈ દંડી સ્વામી હોય એક હાથમાં એક લાકડી રાખે અને ભગવો વસ્ત્ર ધારણ કરી લે અને ગ્રહ આદિને છોડીને વયા જાય, મર્યાદા માર્ગીય સંન્યાસ બતાવેલો છે. પછી મર્યાદા માર્ગીય સંન્યાસ માટે તો આચરણ એમ આજ્ઞા કરે છે કલૌ સસંન્યાસ પશ્ચાતાપવા અન્યથા, એટલે કલયુગમાં એવી પ્રકારનો જે સંન્યાસ છે એ કેવલ ને કેવલ પશ્ચાતાપ જ ઉત્પન્ન કરે છે, એનાથી કોઈ ઉદ્ધાર કે કોઈ સારું કાર્ય થતું નથી. કેમ કે એ જે પ્રકારનો સંન્યાસ ગ્રહણ કરીને જાય અને પછી દુસંગ થાય તો વધારે પતિત થાય ઓર એની અંદર પાખંડ ધર્મ ને એવા બધા ધર્મો એની અંદર પ્રવેશ કરી જાય કે જે એનામાં ધર્મ થોડો ઘણો હોય એ વયો જાય. એટલે એવી પ્રકારનો સંન્યાસ છે એ આપણે અહીંયા અપેક્ષિત કે આપણે અહીંયા ઉપાદેય નથી. પણ પુષ્ટિ માર્ગી જે સંન્યાસ છે એનો મતલબ શું છે કે ભગવત સંબંધ સિવાયની વસ્તુનો ત્યાગ એમ. એટલે એ પણ બહુ અઘરો છે, ઓલો તો અઘરો છે જ પણ એમાં એક પ્રકારની જડતા છે. અને આ જે પુષ્ટિ માર્ગી જે સંન્યાસ છે એ બહુ અઘરો છે અને ભગવત કૃપા વગર સંભવ નથી. પછી કે છે કે સ્વયસો ગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ઠર યશ પિયુષ લહરી પ્લાવિત અને રસપર. એટલે જે પતિત પાવન સામર્થ્ય આપનું જે બતાવ્યું જો આમાં એક પાછળ કડી જેમ મેં પેલા કીધું એમ એક ક્રમ છે કે એક કડી છે કે પેલું નામ છે અને પછી બીજું નામ છે એ શા માટે છે એની કડી આને આરે જોડાયેલી છે. એટલે જેમ આવ્યું કે પતિત પાવન તો પતિત પાવન થાય એટલે જે દોષ માર્જન છે કે જે આપણી અંદર રહેલા પ્રતિબંધક જે દોષો છે કે જે વિરુદ્ધ ધર્મ છે એની નિવૃત્તિ પહેલા જરૂરી છે. એટલે એ પતિત પાવન નામથી નિવૃત્તિની વાત આવી. પછી હવે જે નામ છે એના પછીનું પછીની વાત કહે છે કે આપનું જે સામર્થ્ય છે પતિત પાવનપણાનું એને જણાવવા માટે જરૂરી એને બતાવનારો જે અસાધારણ ધર્મ છે એને જણાવનારું નામ કહે છે. આમાં ક્યાંક ક્યાંક થોડાક લાંબા લાંબા વાક્યો છે એટલે એમાં સંબંધ જે સંદર્ભ હોય ને એને થોડોક ધ્યાનમાં રાખો જેથી વાતને સારી રીતના સમજી શકાય. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે પતિત પાવન કરવાનું જે આપનું સામર્થ્ય આગળ કહેવામાં આવ્યું એને પ્રગટ કરનારો જે અસાધારણ ધર્મ છે એને જણાવનારું નામ હવે કહેવામાં આવે છે. સમજમાં આવ્યું? એ નામ છે કે સ્વયશો ગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ઠર. એટલે પોતાનો જે યશ છે એ ભક્તોના હૃદયમાં ભક્તિ માર્ગીયપણાથી કમલ રૂપે પ્રગટ થાય છે અને આસન રૂપ
થાય છે પ્રભુ માટે એમ. એટલે એમ કે જો સારી રીતના સર્વાત્મના એટલે બધી પ્રકારથી જો ભક્તિ માર્ગી જે પાતક છે એની નિવૃત્તિ જો સારી રીતના ન થાય તો પછી જે યશ છે એટલે ભગવદ યશ જે છે એ નિર્દુષ્ટ છે એટલે દોષ રહિત છે. એટલે જે નિર્દોષ જે ભગવદ રસ છે એ યત્કિંચિત પણ જો દોષની સંભાવના હોય હૃદયમાં, એટલે એમ કે જે ઓલા પાતક કીધા એ પાતક હોય હૃદયમાં, તો તત્સવણે તદ હૃદય હર્ષો નો સાથ, એટલે એ સાંભળવાથી હૃદયમાં હર્ષ ઉત્પન્ન ના થાય, આનંદ ના આવે એમ. એટલે એમ કે હૃદય જો આપણું એ પાતક થી ભરેલું હોય, ભગવદ ધર્મ વિરુદ્ધ આચરણ થી ભરેલું હોય, તો આપણને જે નિર્દુષ્ટ યશ છે એ સાંભળીને હર્ષ ઉત્પન્ન ન થાય, કેમ કે દોષની સંભાવના છે, દોષ રહેલો છે. એટલે અને કદાચિત વસ્તુ સ્વભાવથી, એટલે એમ કે જે ભગવદ નામ છે કે આપનું જે નામ છે એના સ્વભાવથી જ કદાચ હર્ષ ઉત્પન્ન થાય અને હૃદયમાં આનંદ આવે, પરંતુ હૃદયનું જે ભક્તિ માર્ગીય પણ હોવું જોઈએ એ નથી, કેમ કે હજી પાતક છે એ નિવૃત્ત નથી થયા, એટલે ભક્તિ માર્ગીય પણ આના અભાવમાં એ હૃદયમાં શ્રી આચાર્ય ચરણ ની સ્થિતિ ના થાય. એટલે એવા જે નિવૃત્ત દોષ વાળા, એટલે જેના દોષ નિવૃત્ત થઈ ગયા છે, એવા જે સ્વકીય છે કે જેની અંદર આ જે ઉપર બતાવેલા હર્ષાદી ધર્મ, હર્ષાદી ધર્મ એટલે ક્યાં ક્યાં ધર્મ, કે આપના યશોગાન થી હર્ષ ઉત્પન્ન થવો, એક એ હર્ષ ઉત્પન્ન થવાથી હૃદય કમલની જેમ ખીલવું અથવા હૃદયને કમલની ઉપમા આપી એ કમલ પણ હૃદયનું, અને એ કમલ છે એ આપને બિરાજવાનું આસન થઈ જાય, એ કમલ છે એ આપને બિરાજવા માટે આસન રૂપ થઈ જાય. એક મિનિટ એટલે એવા જે દોષ નિવૃત્ત દોષ જે તે ભક્તો છે કે જેની અંદર દોષ નથી, એવા જે સિંહ ભક્તો છે એમાં જે આ ત્રણ ધર્મ બતાવ્યા કે હર્ષ હોવો, કમલ જેવું હૃદય એનું ખીલવું અને એમાં આચાર ચરણ નું બિરાજવું, એ ત્રણ ધર્મો જે બતાવ્યા એનાથી આપનું પતિત પાવનપણું જે છે ને એ પૂરેપૂરું અહીંયા કહેવાનો મતલબ એ છે કે એસ્ટાબ્લિશ થઈ જાય છે. આ બધા આગળના નામ છે ઈ એના એને દ્રઢ વધુ દ્રઢ કરવા માટે છે, કે જે આગળ પતિત પાવન કીધું, કેમ કે પુષ્ટિ માર્ગીય પતિત પાવનપણામાં અને મર્યાદા માર્ગીય પતિત પાવનપણામાં બહુ ફરક છે. મર્યાદા માર્ગીય પતિત પાવનપણું છે ઈ એની એનું જે પર્યવસાન છે એ દોષની નિવૃત્તિમાં જ છે, એનાથી આગળ કઈ એનું પર્યવસાન નથી, અને પુષ્ટિ માર્ગીય જે પતિત પાવનપણું છે એનું પર્યવસાન દોષની નિવૃત્તિમાં નથી, પરંતુ ભગવદ રસનો અનુભવ જીવને થાય એમાં છે. એટલે એ બે ના સાધનમાં અને ફલમાં બધામાં ટૂંકમાં બધી રીતના એમાં ફરક છે. એટલે અહીંયા પતિત પવન પણ પૂરેપૂરું સિદ્ધ ક્યારે થાય, કે એ ભક્તનું હૃદય માં આચાર્યચરણ બિરાજે, આચાર્યચરણ બિરાજે એટલે બધી પુષ્ટિ માર્ગે લીલા પણ બિરાજે. જેમ આ વાતને આપણે સર્વ નિર્ણયમાં આચાર્યચરણ જેમ આજ્ઞા કરે છે, યથા યથા હરિકૃષ્ણ મનસ્ય આવિષ્ટ તેની જે તથા તથા સાધને સુપરિનિષ્ઠા વિવર્તતે, જેમ જેમ પ્રભુ છે એ ભક્તના હૃદયમાં આવીને બિરાજવા માંડે એમ એમ એની સાધનોમાં પરિનિષ્ઠા એટલે સાધનોમાં એની નિષ્ઠા વધે, એવી રીતના આને પણ વિચારી શકાય કે જેમ જેમ આચાર્યચરણ હૃદયમાં બિરાજતા હોય એમ પુષ્ટિ માર્ગીય જે ફલાનું ગામી જે સાધન છે કે જેનાથી ફલનો અનુભવ થાય એમાં એની નિષ્ઠા વધે અને એના અનુભવ થાય આગળ, એટલે એનાથી પતિત પાવન પણ છે એ પૂરેપૂરું ફલિત થયું કહેવાય.
ઈ કેમ ખબર પડે કે એની એના હૃદયમાં એટલે એવા જે જેવો જે જીવ છે એના હૃદયમાં સર્વદા આચરણની સ્થિતિ છે એનો કેવી રીતના ખ્યાલ આવે તો એ જણાવવા માટે કે છે યશ પિયુષ એટલે હરિપ્લાવિતા ને રસપ્રા પ્લાવિતા ને રસ નામ એટલું જ છે પર છે એ બીજું નામ છે એટલે એટલે યશરૂપી જે અમૃત છે એની જે લહેર છે એ લહેરથી જે અન્ય રસ છે એટલે બીજા જે રસો હૃદયમાં રહેલા છે એ એનાથી પ્લાવિત એટલે એમાં એ ડૂબી ગયા એવી એનું એક સ્વરૂપ લક્ષણ બતાવ્યું કે જ્યારે આચરણ હૃદયમાં પધારે છે ત્યારે એનાથી આવું થાય છે એમ અથવા આપ એવું કરે છે એ આપનું કરતાપણાથી આપનું આ નામ છે કે યશ પિયુષ એટલે હરિ પ્લાવિત અને રસ પર અન્ય રસોને પ્લાવિત કરી દે છે નિમગ્ન કરી દે છે એમાં એટલે એમ કે જો એવું ના થયું હોય એટલે જો આપની સ્થિતિ હૃદયમાં ના હોય તો અન્ય રસો પ્લાવિત ના થાય જેમ સ્વર્ગમાં દેવતાઓને અમૃત છે એ જ એના જીવનનો હેતુ છે એવી રીતના આપનો જે યશ છે એ જ આવા જે પુષ્ટિમાર્ગીય જીવો છે એટલે આપના જે અંતરંગ સ્વકીય જે ભક્તો છે એના માટે એ જ જીવનના હેતુરૂપ છે જેમ ગીતાજીમાં કીધું કે રસવર જેમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે એટલે રસનો જે રસ છે એટલે એમ કે દુનિયાના જગતમાં જેટલા પણ વિદ્યમાન આનંદ છે એમાં રહેલો જે રસ છે એટલે એમાં રહેલો જે આપણો ઇન્ટરેસ્ટ છે કે એમાં રહેલી આપણી જે કામના કે ઈચ્છા છે એ નિવૃત્ત કેવી રીતના થાય એ કઈ કોઈક યમ નિયમ ધ્યાન ધારણા કે કોઈ હઠ યોગ કરે અષ્ટાંગ યોગ કરે કે કઈ એવા કઈ પણ જેટલા પણ સાધનો છે એ બધા સાધનો કરે એનાથી એ જે રસ છે એ નિવૃત્ત નથી થતો પણ ભગવાન પોતે માગ્યા કરે છે કે પરમ દ્રષ્ટા નિવર્તતે એનાથી ઊંચા રસનો કઈક અનુભવ જીવને થાય છે ને ત્યારે જ ઓલા રસનો શિરોધાન થાય છે અહીંયા સુધી નથી થતો એમ એટલે ત્યાં સુધી વૈરાગ્ય પણ નથી આવતું જીવને જ્યાં સુધી એનાથી ઊંચા કોઈ રસનો અનુભવ નથી થતો જે લૌકિકમાં એને અથવા લૌકિકમાં કે આધ્યાત્મિકમાં પણ કોઈ પણ રસનો અનુભવ જે થાય છે એ રસ કરતા વિશેષ રસનો અનુભવ જ્યાં સુધી એને નથી થતો ત્યાં સુધી એનો એ રસ નિવૃત્ત નથી થતો એમ એવી રીતની જ અહીં વાત છે કે જે આ યશ યશરૂપી જે અમૃત છે એની જે લહેર છે એનાથી હૃદય જયારે પરિપ્લાવિત થાય છે ત્યારે અન્ય રસો જે હોય છે એ પણ એમાં ડૂબી જાય છે એનાથી એ ખબર પડે છે એનું સ્વરૂપ લક્ષણ છે કે આપની હૃદયમાં સ્થિતિ છે એટલે કેવી રીતના આપની બધા ઇતર રસને આપ પ્લાવન કેવી રીતના કરે છે એના માટે કે છે કે પર જેમ મેં તમને હમણાં કીધું રસવર્જન રસો છે પરમ દ્રષ્ટા નિવર્તન એ વાત છે અક્ષરાત પરતા પર અક્ષર થી પણ પર જે છે અગણિત આનંદ છે પુરુષોત્તમ છે એટલે અગણિત આનંદ હોવાના કારણે ઇતર જે ગણિત આનંદ છે એનું પ્લાવન સંભવ છે એટલે એમ કે અક્ષર થી પણ જે પર છે એ અક્ષર સુધીના જેટલા આનંદ છે એને પ્લાવિત કરી શકે એને એમાં ડૂબાડી શકે એમ એટલે એમ કે એ આનંદ ની સામે અક્ષર પર્યંતના બધા આનંદ એને ન્યૂન લાગે એટલે એ વાત ઉત્પન્ન છે એટલે એ વાતમાં કોઈ સંદેહ નથી બરાબર છે.
થોડુંક મને સોર થ્રોટ જેવું છે એટલે વારંવાર એટલે આમાં ત્રણ નામ આવ્યા, તો યશો ગાંઠ સૌષ્ઠ્યામ ભોજિષ્ય યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ અને પર. હવે આપના યશથી જે તદીએ છે, ભગવદીએ જે જીવો છે એને બધા રસને નું પ્લાવન બતાવવામાં આવ્યું. હવે આગળના નામથી ભગવદ લીલાનો જે રસ છે એનાથી પણ એને પરિપ્લાવન કેવી રીતના થાય એ બતાવે છે કે લીલામૃત રસાગ્રહી કૃતાખિલ શરીર ભૂત ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરી થ. લીલારૂપી જે અમૃત છે, અમૃત રસ છે, એનાથી આર્દ્ર આર્દ્રી કર્ણત્વ ન્યાય છે. એનો મતલબ શું થાય કે એક ભીનું કપડું હોય એને કોરા કપડાની પાસે રાખો તો કોરું કપડું પણ ભીનું થઈ જાય, એ વાત અહીં કહેવામાં આવે છે. કે અખિલ શરીરભૂત એટલે જે શરીર ધારણ કરવા વાળા જે જીવો છે પુષ્ટિ માર્ગીએ, એને લીલાના અમૃતનો એટલે એમ કે આ લૌકિક દેહથી પણ આ લોકમાં ભલે આવેલા હોય પણ પુષ્ટિ માર્ગીય જીવ છે એ કારણથી એને આજ દેહમાં એને લીલાનો અનુભવ આપ પોતાના કૃપાથી, પોતાના હૃદયની આર્દ્રતાથી, પોતાના હૃદયની આર્દ્રતા એનામાં ઉત્પન્ન કરીને એને એ અનુભવ કરાવે છે. અખિલ એટલે બધા જ પુષ્ટિ માર્ગીઓ એમ, એટલે કોઈને એમ થાય બધા પુષ્ટિ માર્ગીઓનો સમાન અનુભવ કેમ થાય, સમાન અનુભવ ભલે ના થાય પણ આપના જે આર્દ્ર અધિકરણત્વનો જે ન્યાય છે એ તો એને બધાને લાગુ પડે ને એમ, એટલે યથા અધિકાર બધા એને અનુભવ થાય પણ બધા એ ભીંજવે તો ખરી જ એમ. જે ભગવદ રસ છે કે લીલા રસ છે આપનામાં વિદ્યમાન છે એનાથી જેમ ભાગવતમાં આવે છે કે પશુઓને પણ એની અસર થતી હતી, તો પછી આધુનિક જે પુષ્ટિજીવો છે એને પણ એની અસર કંઈક ને કંઈક તો થાય જ એમ. હવે અહીંયા આર્દ્ર પદ છે એ બે વખત એટલે આવ્યું કે બાહ્ય અભ્યંતર એટલે અંદર અને બહાર બંને રીતના એને વીંજવે છે, એને પરિપૂર્ણ કરે છે, એને રસયુક્ત કરે છે જીવને. એટલે આનાથી એક ઇનડાયરેક્ટલી એક બીજી વાત પણ કહેવામાં આવી કે એવા જે ભગવદીઓ છે કે જેને આપે લીલાના અમૃતના રસથી આર્દ્ર કર્યા છે એ ભગવદીઓ પાછા સુજાતીય જે મતલબ કે એવા જ ભાવવાળા જે ભક્તો હોય એના સંનિકર્ષમાં કે એના ઓલામાં આવે સંપર્કમાં તો એ પણ પાછા આર્દ્ર થાય એટલે બીજાને પણ આર્દ્ર કરે એમ, એટલે એ બતાવવા માટે આ નામ આવ્યું કે લીલામૃત રસાર્દ્રાર્ધિક કૃતાખિલ શરીરભૂત. હવે કૃપાથી લીલામૃત ના રસથી જે ભક્તો છે ભગવદીઓ છે એને પૂર્ણ કરે છે. પોતાને જે પ્રિય સ્થાન છે
ઈ જણાવે છે, એના માટે આગળનું નામ કહે છે કે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. એટલે ગોવર્ધનમાં બિરાજવામાં આપને ઉત્સાહ છે, નિશ્ચય છે આપનો એમાં બિરાજવાનો. જો આ અહીંયાથી આગળ જે નામ આવે છે એ બધા સીધે સીધું ભાગવતજીમાં જે ગોવર્ધન ધરણની લીલા છે એની સાથે આખું સીધું સીધું સામ્ય છે. એટલે એને એ રીતના જ આપણે જોઈએ તો જ આપણને એ વધારે સારી રીતના સમજમાં આવે. એટલે આ પુરુષોત્તમ ભાવ વાચક જ આખું કહી શકાય કે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, કે જેમ પ્રભુ છે ઠાકોરજી છે એમને એમની લીલા માટે કે એમને એમણે જે કઈ લીલા કરી ગૌચારણ આદિ અને ગોપ બાળકો સાથે ખેલવું કે માખણ ચોરી આદિ કે દાન લીલા આદિ વગેરે રાસ લીલા આદિ વગેરે બધી લીલાઓ જે છે એ કાં તો ગિરિરાજજીની તરેટીમાં છે કે યમુનાજીના તટ ઉપર છે, એની લીલા સ્થલી કહેવાય. એટલે આપની જે પ્રિયત્વ છે એ ગિરિરાજજીમાં બિરાજવું છે. એટલે જેમ ઠાકોરની આખી લીલા છે એ ગિરિરાજજી આસપાસ વિદ્યમાન છે એવી રીતના આપની પણ લીલા, એટલે આપ પણ ભગવદ રૂપે પુરુષોત્તમ ભાવથી આપને પણ ગિરિરાજજી અતિ પ્રિય છે. એટલે કે તલ્લીલા પ્રેમ પૂરી થાય, એટલે એ લીલામાં લીલાના પ્રેમથી આપ પરિપૂરિત છે. તલ્લીલા એટલે કે ગિરિરાજજી સંબંધી જે કઈ પણ લીલા હોય, ગિરા ધારણ કરવું કે પછી અન્નકૂટ અરોગવું કે પછી આગળ પણ આખી જે તામસ પ્રકરણની બધી જે લીલા છે એ જે ગિરિરાજજી પાસે થયેલી લીલા છે એ બધી આમાં ગ્રહણ થઈ શકે. એટલે ભાગવતજીમાં જેમ કીધું કે તસ્માન મત શરણમ ગોષ્ઠમ અન્નાથ મત પરિગ્રહ, એમાં અહીંયા એ કહેવા માંગે છે કે બધાથી અલગ કરી અને કેવલ સ્વીયત્વ એનું સિદ્ધ કરે છે અને ક્ષુધા તૃષા આદિ બાધા એને નિવર્ત કરીને કેવલ સ્વરૂપાનંદનું દાન પૂર્વક એની રક્ષારૂપી લીલા કરે છે અને એના દ્વારા જનિત જે પ્રેમ છે એનાથી એ પૂરી છે. તો બહુ લાંબુ વાક્ય છે એટલે થોડુંક એને ઓલું કરીને સમજવું પડશે અને ભાગ કરીને. ભગવાન સંકલ્પ કરે છે ભાગવતજીમાં કે આ જે ગોષ્ઠ છે એટલે કે આ જે ગામડું છે ગોકુલ છે એ મારા શરણે છે, હું એનો નાથ છું અને મારા દ્વારા એ પરિગ્રહિત છે. એટલે એવું જે આ ગોકુલ છે એને આપણે બધાથી અલગ કર્યું, એટલે બીજે ક્યાંય પણ વરસાદ પડતી હોય તો ભલે પડે પણ મારા ગોકુલ ઉપર વરસાદ પડે ને એને નુકસાન થાય એવું હું નહીં થવા દઉં, એવી એવી પ્રકારની આપણે પ્રતિજ્ઞા કરી. એ પ્રતિજ્ઞા કરીને પછી શું કર્યું કે સર્વત પૃથક કરતી, એટલે બધાથી એને અલગ કર્યા. એટલે એમ કે બધાથી અલગ એને જાણ્યા કે બીજા લોકોની કે મથરામાં કે અહીંયા ક્યાંય આપ રક્ષા કરવા ના પધાર્યા પણ ગોકુલના જે પોતાના જીવ હતા એની રક્ષા કરવા માટે આપણે ગિરા ધારણ કર્યું અને એ ધારણ કરવાની લીલા કરીને આપણે શું કર્યું કે એનું સ્વકીયત્વ સંપાદિત કર્યું, સ્વીયત્વ સંપાદિત કર્યું. સ્વીયત્વ કેવી રીતે સંપાદિત કર્યું કે આ લોકો એમ એક પ્રકારનું ડિક્લેરેશન છે કે આ મારા શરણે છે, આ લોકો મારા છે. એમ તસ્માન મચ્છરણ ગોષ્ઠ એ જે ભાગવતજીમાં છે એ એક પ્રકારનો સંકલ્પ છે. એટલે એ જે સ્વીયત્વ સંપાદિત કરી અને એને એની જે ક્ષુધા તૃષા એટલે 7 દિવસ સુધી આપે લીલા કરી તેમાં ક્ષુધા તૃષા આદિ પણ થાય પણ એને આપે
સ્વરૂપાનંદ અનુભવ કરાવીને ભૂલાવી દીધું, અથવા અલૌકિક સામર્થ્યને ઉદાહરણ કર્યું કે જેનાથી એ લોકોને કંઈ બાધક ના થયું કે સુધા કે તૃષા લાગે તો એને કંઈ નડે નહીં એમ. એવી રીતના સ્વરૂપાનંદનું દાન પહેલાં કર્યું, અને સ્વરૂપાનંદનું દાન પહેલાં કર્યું એનાથી એવા ટૂંકમાં આનંદમાં આવી ગયા અને એવા એ સંમોહિત થઈ ગયા કે પછી આગળનું જે કંઈ પણ આપે રક્ષારૂપી જે લીલા કરી એમાં એ બધા ઓટોમેટિક પછી આનંદ આનંદ પૂર્વક ટૂંકમાં એ એમાં ભાગ લેવા માંડ્યા. એટલે એવી જે લીલા છે એમાં જનિત, એટલે એમાં આપનો પરમ પ્રેમ છે, અહીંયાથી આપ પ્રેમથી પરિપૂરિત છે. હવે આ પુરુષોત્તમ ભાવથી પણ થઈ શકે અને આચાર્ય ભાવથી પણ થઈ શકે અને સ્વામી ભાવથી પણ થઈ શકે. એટલે જે સૌંદર્ય પદ્યમાં જેમ આચાર્યચરણના ત્રણ સ્વરૂપો બતાવ્યા છે કે પુમ ભાવાત્મક કે સ્ત્રી ભાવાત્મક કે સાક્ષી ભાવાત્મક કે એ બધા ભાવથી આનો અર્થ થઈ શકે. એટલે આપણે બધી રીતના એને વિચારી શકાય. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ. એક મિનિટ માટે બ્રેક લઉં છું. એક જ મિનિટ. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણા તિતો નય વિશારદ. હવે એ શ્લોક આવે છે. એટલે જો કે આચાર ચરણમાં બધી જ લીલા નું પૂર્ણત્વ વિદ્યમાન છે, એટલે એમ કે બધી જ લીલા આપનામાં વિદ્યમાન છે, બધી લીલામાં જે ભગવદ રસ રહેલો છે એ આપના આપ એનાથી પરિપૂર્ણ છે, છતાં પણ અહીંયા ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ અથવા તો લીલા પ્રેમપુરી તો એવું કહેવાનો શું આશય છે, એ ક્યાં હેતુથી કહેવામાં આવે છે એવી આશંકા થાય તો કહે છે કે યજ્ઞ ભોગતા. એટલે એમ કે જે ભોગ પ્રભુએ અરોગ્યો ત્યાં આ આખું જે ઉપલક્ષણ થી કહેવામાં આવે છે, પણ આખી વાત બે અર્થમાં લાગુ પડે છે. કે જેમ ઠાકોરજીએ પોતાને અરોગવું હતું એટલે આપે યજ્ઞ કરાવ્યો, યજ્ઞ ભોગતા પણ પેલા આવે ને. કોઈને એમ થાય કે યજ્ઞ કરતા યજ્ઞ ભોગતા કેમ નહીં અને યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા કેમ છે, એટલે એનું કારણ એ છે કે હેતુ તો ભોગતા પણ છે ને. યજ્ઞ કરવાનો હેતુ શું છે? યજ્ઞ નો ભોગ કરવો એ જ પ્રભુનો મુખ્ય હેતુ છે. વ્રજના બધા લોકો કઈ ને કઈ સામગ્રી લઈ આવે અને આપ એનો અંગીકાર કરે, આપ એને અરોગે, એ જ આપનો હેતુ છે. એટલે યજ્ઞ ભોગતા પણ પેલા છે, યજ્ઞ ભોગતા પણ ના કારણે યજ્ઞ કરતા પણ છે, અહીંયા ઊંધું છે. એટલે યજ્ઞમાં ભોજન કર્યા પછવાડે આપે ગિરાજી ધારણ કર્યા, છતાં પણ જે બલિનો ભોગ કરવો એટલે એમ કે ઇન્દ્રની બલિ બંધ કરાવી અને પોતે એનો ભોગ કરવો એ જ મુખ્ય હેતુ છે. અને જે
આપ આચાર્યનું સ્વરૂપ છે એ મુખારવિંદ રૂપ છે, એટલે આપ પણ યજ્ઞ ભોગતા થયા, કેમ કે ઠાકોરજી અરોગ્યું તો ઠાકોરજીના મુખારવિંદે જ અરોગ્યું એટલે યજ્ઞ ભોગતા પણ છે. કોઈને એમ થાય કે ઇન્દ્રે વૃષ્ટિ કરી એમાં હેતુ શું, તો એમાં પાછો ઈ જ હેતુ છે કે ઇન્દ્રની બુદ્ધિના પ્રેરક પણ ઠાકોરી છે, તો બલિનો ભોગ કરવો છે એટલે એની બુદ્ધિ એવી કરી કે એને વરસાદ કરી એમ, એટલે બધા એનો મુખ્ય હેતુ પ્રભુનો એ છે કે આપ એને વ્રજના લોકો જે લઈને આવે એનો આપ અંગીકાર કરે, એ જ આપનો હેતુ છે, એટલે ઓલું નામ પછી આવ્યું. અને આ જે ગોસવ યજ્ઞ છે, અને ગોસવ યજ્ઞ કહેવામાં આવે છે આપણે ત્યાં, કે એ વેદમાં અપ્રસિદ્ધ છે, એટલે એમ કે વેદાદિમાં એ કોઈ એવો યજ્ઞ કોઈ બતાવેલો નથી, કોઈ મર્યાદા માર્ગીએ કોઈ એવો યજ્ઞ નથી કે શાસ્ત્રમાં બતાવેલો હોય, પરંતુ કેવલ ભગવદ ઉપદિષ્ટ છે, એટલે એમ કે આપે પોતે જ પોતાના શ્રીમુખથી બતાવેલો છે, કે નંદરાયજીને આપે જ કીધું કે આવી રીતના આપણે યજ્ઞ કરીએ, તો પછી ભગવદ ઉપદિષ્ટ છે અને એનું કર્તૃત્વ કેવલ જો પ્રભુનું જ છે, તો ઈ જે કર્તૃત્વ પણ છે ઈ કેવી રીતના આપે સિદ્ધ કર્યું, તો કીધું કે નાથી વચનથી, નંદરાયજીને આપે જયારે કીધું ત્યારે વચનથી જ કીધું ને, તો વચનથી કીધું તો વચનરૂપ તો પાછા આચરણ છે એટલે આપનું કર્તૃત્વ થયું એમ. એટલે આ એક એક રીતનો આ પ્રકાર છે કે જેનાથી આપનું કર્તૃત્વ ભાગવતની દ્રષ્ટિએ પણ સિદ્ધ કરવામાં આવે છે, બાકી હકીકતમાં પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ પુરુષોત્તમ ભાવથી પણ આ જ વાતને વિચારી શકાય અને એવી રીતના એને સમજી પણ શકાય. હવે જેમ યજ્ઞમાં ઇન્દ્ર જે ગુસ્સે થયો અને એવી રીતના વિચારો માંડ્યો કે આ જે વ્રજના લોકો છે એ મર્ત્ય છે, એટલે એમ કે જીવ છે, મૃત્યુલોકમાં રહે છે, અને એ લોકોને કઈ ખ્યાલ નથી કે એનું જે ભરણ પોષણ છે કે વરસાદ ને પાકની વૃદ્ધિ ને એના જે પશુ આદિ છે એનું જે ખેતી છે એનો ટૂંકમાં સમગ્ર જે નિર્વાહ છે એ આ વરસાદ ઉપર આધારિત છે અથવા મારા ઉપર આધારિત છે એમ એની પોતાના અહંકારથી એ એવું વિચારે છે ઇન્દ્ર કે બધું મારા ઉપર આધારિત છે ને આ લોકો મને બલિ નથી દેતા અને આ કંઈક નવું કરે છે એમ. તો પ્રભુનું જે યજ્ઞ કર્તૃત્વ છે અને પ્રભુનું જે યજ્ઞ ભોક્તૃત્વ છે એની સાથે સાથે પ્રભુનું સર્વ પુરુષાર્થ સાધકત્વ પણ છે, એટલે એમ કે જે વ્રજભક્તો છે એ જયારે ઇન્દ્રનો આશ્રય છોડી અને ઇન્દ્રનો જે અહંકાર છે કે હું આનો નિર્વાહ કરું છું વ્રજનો અને હું જેનું બધું સિદ્ધ કરું છું એ પ્રકારનો જે ઇન્દ્રનો જે અહંકાર છે એની સામે જયારે પ્રભુ એનો હાથ પકડે છે અને પ્રભુ એને પોતાનું માની ગોકુલ ને પોતાનું માની અને ગિરાજીને ધારણ કરે છે ત્યારે એ ધારણ કર્યા ની પહેલા યજ્ઞનો ભોગ કરે છે, ગિરાજી ધારણ કરે છે એટલે રક્ષા પણ કરે છે, પણ એ રક્ષા કર્યા પછી પણ જો નોર્મલ ટૂંકમાં વૃષ્ટિ આદિ ન થાય ને એનો નિર્વાહ ન થાય વ્રજનો
તો એ પાછું અધૂરું કામ કહેવાય, કેમ કે એનો પુરુષાર્થ તો સિદ્ધ થયો નહીં, કે ઇન્દ્ર હજી એને પ્રતિબંધ કરતો તો એ તો એમને રહ્યું, એટલે એવું ના થાય એના માટે કહે છે કે ચતુર્વર્ગ વિશારદ, કે આપ સર્વ પુરુષાર્થ સાધક છે કે જે યજ્ઞનો ભોગ આપે કર્યો એ પછી આપ જ એનું શરણે આવેલા જીવનું બધા પુરુષાર્થનું આપ જ ધ્યાન રાખે છે, એટલે બીજો પછી ઇન્દ્રનો કઈ એમાં રોલ નથી કે એ ધ્યાન નથી રાખતો. એટલે જેમ લૌકિકમાં ચતુર્વર્ગ હોય કે ધર્મ અર્થ કામ મોક્ષ હોય, અહીંયા એવી રીતના ચતુર્વર્ગ નથી, પરંતુ જે વ્રજવાસીઓ છે એના સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ એને ભગવત સ્વરૂપનો અનુભવ હોવાના કારણે લોક સિદ્ધ જે ધર્માદિ છે એ ઉપયોગી નથી, પરંતુ પોતાનું અને પોતાની જે ગાયું છે એનું લીલોપયોગિત્વ છે. એટલે એમ કે પોતે અને પોતાની જે પશુઓ છે અથવા પોતાનું જે કંઈ પણ છે, જેમાં એક પ્રકારની નિવેદનની ભાવના થઈ કે આપણી પાસે જે કંઈ પણ છે એ ભગવદ ઉપયોગી આપણે માનીએ, તો એ બધું એક પ્રકારનું નિવેદિત થઈ ગયું. એવી ટાઈપનો ભાવ એ વ્રજભક્તોનો કે એ વ્રજના જીવનનો હતો કે જે કંઈ પણ છે એ ભગવાનને ઉપયોગી છે, કે પ્રભુની લીલામાં કંઈ ને ઉપયોગી છે. એટલે લીલામાં ઉપયોગી હોવાના કારણે તત્સુખ માટે, એટલે પ્રભુના સુખ માટે જ સર્વ પુરુષાર્થનું સાધકત્વ છે. અને એવી જ રીતના અહીંયા પણ ચતુર્વર્ગ વિશારદ એ નામથી જે અલૌકિક પુરુષાર્થ છે એને સિદ્ધ કરે છે શ્રી આચાર્યચરણ પુષ્ટિ માર્ગમાં પણ. એટલે એનું રક્ષણ કરવાની આપ જે આજ્ઞા કરે છે ભાગવતમાં, એ વાઘરૂપે આજ્ઞા કરે છે, વાણીથી આજ્ઞા કરે છે, એટલે એ આજ્ઞા આચાર્યચરણે જ કરી હોય એવું કહી શકાય એમ. હવે અહીંયા જે ચતુર્વર્ગ સાધનત્વ જે બતાવ્યું એ વ્રજવાસીઓનું બતાવ્યું, વ્રજવાસીઓનું એટલે કે આપના અંડરમાં રહેતા હોય એનું, આપને આશ્રિત જે હોય એવા જે વ્રજવાસી છે એનું, એના ચતુર્વર્ગને આપ સિદ્ધ કરનાર છે, એના બધા પુરુષાર્થને આપ સિદ્ધ કરનાર છે એ બતાવ્યું. હવે આગળ જે સ્વમાર્ગીય ચતુર્વર્ગ છે કે જે અંતરંગ જે ભક્ત છે કે જે આપના માં આસક્ત છે એવા જે અંતરંગ લોકો છે એનું પણ, એના પણ ચતુર્વર્ગ ને સિદ્ધ કરે છે, એના માટે કહે છે કે સત્ય પ્રતિજ્ઞા, આપની જે પ્રતિજ્ઞા છે એ સત્ય છે. પ્રતિજ્ઞા કઈ? કે ઘણા બધા ઠેકાણે જેમ કૃષ્ણાશ્રયમાં આદિ સ્થાનમાં આપ પોતે એમ આજ્ઞા કરે છે કે મારા દ્વારા જીવ ક્ષણ આવેલો છે તેનો ઉદ્ધાર થાય, અને આજે આ માર્ગ છે એ ભગવદ આજ્ઞાથી જ આપે પ્રગટ કર્યો છે, અને એ પ્રકારની આપે પ્રતિજ્ઞા પણ કરેલી છે કે આ માર્ગમાં જે આપના દ્વારા જે આવે છે એને પુષ્ટિ માર્ગીય જે અર્થનું દાન થાય છે અને સ્વમાર્ગી પુરુષાર્થ ને સિદ્ધ થાય છે એ જણાવવા માટે કહે છે કે સત્ય પ્રતિજ્ઞા. એટલે એમ કે આપના દ્વારા જે જીવ શરણે આવે છે એને પુષ્ટિ માર્ગીય અનુભવ થાય છે અને પુષ્ટિ માર્ગીય દાન થાય છે.
આવી પ્રકારની જે પ્રતિજ્ઞા છે એ બીજે આવી મતલબ આટલી રીતના સત્ય થતી હોય એવું જોવામાં આવતું નથી, તો આપની પ્રતિજ્ઞા એટલી સત્ય છે એ કેમ આપણને ખબર પડે? તેના માટે કહે છે કે સ્ત્રીગુણાતીત, એટલે કે સત્વ રજનતમ જે ત્રણ ગુણ છે એનાથી અતીત એટલે એનાથી ઉપર, એનાથી અતિક્રાંત એટલે એનાથી એનું અતિક્રમણ કરી શકે એવું આપનું સ્વરૂપ છે. કેમ કે જે અન્ય લોકો છે એનો પ્રકૃતિ ગુણ સંબંધ થી, એટલે એમ કે સાત્વિક રાજસ ને તામસ જે ગુણો છે એનો સંબંધ એને થવાના કારણે એના દ્વારા જે કરવામાં આવેલી પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞાને પણ એ ત્રણ ગુણનો સંબંધ થાય છે. એટલે એમ કે એ ત્રણ ગુણના આધીન જે કોઈ પણ હોય બ્રહ્માદિ પર્યંત, એ જ્યારે કોઈ પ્રતિજ્ઞા કરતા હોય ત્યારે એ ગુણ એની હારે હોય એનો પણ કંઈક ને કંઈક રોલ હોય છે. એટલે એ સર્વથા નિર્દુષ્ટ નથી હોતી પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા છે એ બિલકુલ દોષ રહિત નથી હોતી, પરંતુ એમાં કંઈક ને કંઈક દોષ રહી જાય છે ગુણના કારણે. પણ જે ત્રિગુણાતીત છે કે જે ત્રણેય ગુણોથી પર છે એને એ ગુણનો સંબંધ થતો નથી, અને ગુણનો સંબંધ નથી થતો એટલે એમાં એ ગુણના દોષ એમાં આવતા નથી, એટલે એ પ્રતિજ્ઞા પણ નિર્દોષ રહે છે. એટલે એ જણાવવા માટે કે ત્રિગુણાતીતો. હવે આમાં છે સત્ય પ્રતિજ્ઞા પછી વિસર્ગ આવે અને પછી ત્રિગુણાતીત નામ આવે, એટલે બે નામ છે. વિસર્ગ હોય ને એની જયારે સંધિ થાય ને ત્યારે એ સ થઈ જાય, એટલે આમાં સ્ત્રીગુણાતીત છે. એટલે એ શબ્દ તો ત્રિગુણાતીત જ છે પણ સ છે એ વિસર્ગ માંથી થયો, એટલે એ વિસર્ગ જ છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે, એટલે એ સ્ત્રીગુણાતીત નથી ત્રિગુણાતીત છે. એટલે સત્ય પ્રતિજ્ઞા એ વિસર્ગ, એટલે સત્ય પ્રતિજ્ઞા ત્રિગુણાતીત. હવે ઉદ્ધાર માટે જે આપની પ્રતિજ્ઞા છે એને એના માટે જરૂરી છે કે સ્વમાર્ગીય જે મર્યાદા છે એને પણ જણાવવામાં આવે. એની મર્યાદા જણાવવા માટે સ્વ સિદ્ધાંત જે છે એનું નિરૂપણ કરવા વાળા ગ્રંથો પ્રગટ કરવા પડે, એના માટેનું નામ કહે છે કે નય વિશારદ. નય એટલે અહીંયા સિદ્ધાંતના અર્થમાં છે કે સિદ્ધાંત જે પુષ્ટિ માર્ગનો છે એ પુષ્ટિમાર્ગનું જે શાસ્ત્ર છે એને પ્રગટ કરવામાં આપ નિપુણ છે, આપ વિશારદ છે, અથવા પોતાનો જે સિદ્ધાંત છે એમાં આપ નિપુણ છે, એમાં આપ વિશારદ છે. હવે જે સ્વમાર્ગીય જીવો છે એને સ્વમાર્ગીય મર્યાદાનું જ્ઞાન થાય એના માટે જે શાસ્ત્ર કરવામાં આવે છે પ્રગટ, એ કરવાનો હેતુ કહે છે કે સ્વકીર્તિ વર્ધન સ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક. માયાવાદ કે તું લાગને બ્રહ્મવાદ નિરૂપક. એટલે એમ કે જે નય વિશારદ કીધું એ નય વિશારદ થી શું કીધું કે આપનો જે સિદ્ધાંત છે અથવા આપની જે સ્વમાર્ગીય મર્યાદા છે એને જણાવવા માટે શાસ્ત્ર કરવામાં આપ નિપુણ છે, અને એનું જે નિરૂપણ આપ કરે છે એ નિરૂપણ કરવાનો આપનો હેતુ શું છે? તો કે છે કે સ્વકીર્તિનું વર્ધન કરવા માટે, એટલે આપની જે કીર્તિ છે આપનું જે યશ છે એની વૃદ્ધિ કરવા માટે.
હે કોકને એમ થાય કે પોતાના યશની વૃદ્ધિ કરવાનો હેતુ શું, અથવા આચાર્યનો એવો અભિગમ કેમ કે પોતાના યશની વૃદ્ધિ થાય? એક સહજ સિમ્પલ સમજવાની વાત છે કે આપની કીર્તિ જે સિદ્ધાંત આપ પ્રગટ કરે છે એનાથી જ તો છે, અને એ જ કીર્તિથી પાછો સિદ્ધાંત પણ પ્રગટ થાય છે. પરસ્પર એકબીજા ઉપર એકબીજાની વૃદ્ધિ કરતા તત્વો છે. જેમ તમને એક વાત કહું કે કોઈક અન્ય માર્ગીય હોય, હવે અન્ય માર્ગીય માણસને અચાનક કોઈક પુષ્ટિ માર્ગીય કંઈક સાહિત્ય એના હાથમાં આવ્યું અને એને કંઈક એમાંથી કંઈક વસ્તુ વાંચી અને એને એમાં રસ પડ્યો, અને પછી એને એમ વિચાર થાય કે મારે હવે પુષ્ટિ માર્ગનું વધારે અધ્યયન કરવું છે, જાણવું છે. તો એ પુષ્ટિ માર્ગને જાણવા માટે પુષ્ટિ માર્ગના જે ગ્રંથો હોય એને ક્યાંકથી મેળવે, અથવા તો એ જોઈને વધારે રસ પડે તો કદાચ બ્રહ્મ સંબંધ લે અને પુષ્ટિ માર્ગના જે આચાર્ય દ્વારરૂપ જે આધુનિક બાળકો છે એની પાસે જાય અને એની પાસેથી એ આપણા પુષ્ટિ માર્ગના ગ્રંથોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તો એ જ્યારે એ ગ્રંથોને પ્રાપ્ત કરે ત્યારે, અને એ ગ્રંથોને પ્રાપ્ત કર્યા પછી જ્યારે એનું અધ્યયન કરે, એ અધ્યયન કર્યા પછી એના અંદર એક પ્રકારનો અહોભાવ ઉત્પન્ન થાય. જ્યારે એને આપની વાત સમજમાં આવે, જ્યારે આપની વાત એને સમજાય, હૃદયમાં સ્થિર થાય, ત્યારે એની અંદર એક અહોભાવ ઉત્પન્ન થાય કે વાહ, કે મારા આચાર્ય કેવી સરસ વાત કીધી છે, કે કેવું સુંદર આપે લખ્યું છે, એવી પ્રકારનો એક અહોભાવ એની અંદર પ્રગટ થાય. તો એ જે અહોભાવ એની અંદર પ્રગટ થાય એ આપની કીર્તિ તો છે, એ આપનો યશ જ છે ને. અને એ અહોભાવ પ્રગટ થાય છે એનાથી શું થાય કે એ એને વધારે અધ્યયન કરવાની ઈચ્છા પણ ઉત્પન્ન થાય અને એ બીજાને અધ્યયન કરાવવાની પણ ઈચ્છા એને ઉત્પન્ન થાય. એટલે એક રીતના માર્ગનો જે સિદ્ધાંત છે એનો પ્રચાર થાય, માર્ગના સિદ્ધાંતને વધારે પ્રગટ થાય લોકો સન્મુખ, એટલે આપનો જે હેતુ છે એ સિદ્ધ થાય, કહેવાનો મતલબ એ છે. કેમ કે આચાર્યનો નું કાર્ય છે કે આપની જે આપનો જે મત છે એને પ્રગટ કરવું, એ જ આચાર્યનું મુખ્ય કાર્ય છે. તો આપનો મત પ્રગટ કરવામાં આપને આપની કીર્તિની વૃદ્ધિ છે એ અતિશય ઉપયોગી છે. કેમ કે કીર્તિની અભિવૃદ્ધિ થાય તો જ યશથી જ ઉદ્ધાર થાય. જેમ ભગવાનના યશથી આપણો ઉદ્ધાર થાય, એમ આચાર્યના યશથી સિદ્ધાંતનો પ્રચાર થાય અને જીવનો ઉદ્ધાર થાય. એટલે એવી રીતના એ સ્વકીર્તિવર્ધન નામ છે એ ઉત્પન્ન છે, બરાબર છે. એમાં કંઈ પ્રાકૃત વસ્તુ ન વિચારવી જોઈએ. અને જે સ્વમાર્ગીય સ્વકીય જે અંતરંગ જે ભક્તો છે એની સામે, એના સન્મુખમાં આપ જ્યારે સ્વમાર્ગીય જે રહસ્ય ગ્રંથો છે એનું જ્યારે નિરૂપણ કરે છે ત્યારે એમાં આપની કીર્તિની વૃદ્ધિ થાય છે. એટલે એમ કે જે અંતરંગ ભક્તો છે એને પછી જે માર્ગનું માળખું બતાવનારું કે માર્ગના સિદ્ધાંતોને પ્રગટ કરનારું કરનારા જે ગ્રંથો છે કે જે ગ્રંથો દ્વારા જે સામાન્ય પુષ્ટિ માર્ગનો અધિકારી છે એને પુષ્ટિ માર્ગમાં કેવી રીતના ચાલવું એનો ખ્યાલ આવે છે, એ બધા ગ્રંથો માં જે અતિ અંતરંગ આચાર્યનો સ્વીય હોય એને એ બધા ગ્રંથો કરતા પણ વધારે આનંદ એને સ્વરૂપાનંદ જેમાં પ્રાપ્ત થાય કે ભગવદ રસનો અનુભવ થાય એમાં એને વિશેષ આનંદ આવે. એટલે એવા જે ભક્તો છે એના માટે આપ સ્વમાર્ગીય જે રહસ્ય ગ્રંથો છે એનું નિરૂપણ આપ કરે છે, જે લીલા ગ્રંથો હોય કે જેમાં ભગવદ લીલાનો કંઈક પ્રકાશ થતો હોય કે ભગવદ લીલાની જે ના જે ગૂઢ રહસ્યો છે કે જે કેવલ લીલાસ્થ જે વ્રજભક્તો છે એને જ ખ્યાલ હોય, બીજા કોઈને ના ખ્યાલ હોય, એને આપ પોતાના જે સ્વકીય છે એની સન્મુખ પ્રગટ કરે છે અને એનાથી એની અંદર કીર્તિની અભિવૃદ્ધિ થાય છે. હવે જે
सामान्य जे पुष्टि मार्गीय छे एनी अंदर कीर्ति नी अभिवृद्धि सिद्धांत ना प्रागट्य थी छे के मार्गीय साधन प्रणाली के सिद्धांत शू छे एना थी जे एक सामान्य जे पुष्टि मार्गीय छे के जे एटलो उच्च अधिकारी हमणा नथी पण पुष्टि मार्ग में चालवानो प्रयत्न करे छे एवा जेटला पुष्टि मार्गीय छे एना माटे जे कीर्ति नु वर्धन छे ई स्वमार्गीय सिद्धांत ना स्थापन थी थाय छे अने जे अंतरंग भक्तो छे एनी अंदर कीर्ति नु वर्धन छे ई रहस्य ग्रंथ ना निरूपण थी थाय छे। परंतु जे बार ना लोको छे के जे अन्य मार्गीय छे के जे अन्य मार्गीय आचार्य छे एनी अंदर कीर्ति नु वर्धन केना थी थाय छे तो कहे छे के सूत्र भाष्य तत्व सूत्र भाष्य प्रदर्शक एटले तत्व सूत्र एटले ब्रह्म सूत्र श्री व्यास जी ए जे ब्रह्म सूत्र लिखा छे एना ऊपर भाष्य ने प्रगट करवा वाला छे आप अने भाष्य ने आप प्रगट करे छे एना थी आपनो एक कीर्ति नी अभिवृद्धि थाय छे आचार्य तरीके के लोकोने ए भाष्य नो अर्थ ख्याल में आवे छे। तो के शंकराचार्य जी आदि पण व्यास सूत्र पर भाष्य प्रगट कर्यु छे तथा पण ई लोकोए लक्षणानो आश्रय लईने अने सूत्रना अर्थनो व्याख्यान करवामां सत्यम ज्ञानम अनंतम ब्रह्म के रसो वैस आदि जे उपनिषद वाक्यो छे એમાં વિરોધ આવે છે એટલે એમ કે એનું નિરાકરણ નથી થતું કે એવા જે શુદ્ધ બ્રહ્મવાદને પ્રગટ કરનારા જે વાક્યો છે કે જે બ્રહ્મવાદનું સ્થાપન કરે છે શુદ્ધાદ્વૈત એને ઇન્કોર્પોરેટ નથી કરી શકતા પોતાના ભાષ્યમાં સારી રીતના અને જે આચાર્યચરણનું જે ભાષ્ય છે એમાં એ બધા વચનો છે એ સારી રીતના ઇન્કોર્પોરેટ થાય છે અને એમાં કોઈ વિરોધાભાસ ઉત્પન્ન થતો નથી એટલે એનાથી માયાવાદ આદિ શાસ્ત્રના પ્રવર્તન કરવા વાળા જે પંડિતો છે એમાં પણ આપની અસાધારણ કીર્તિ પ્રગટ થાય છે। આજકાલ લોકમાં જે માયાવાદ છે એ અતિ પ્રચુર હોવાના કારણે શાસ્ત્રાંતર ઉત્પન્ન થાય છે અને મતનું દૂષણ થાય છે એવી રીતના આચાર્યચરણ દ્વારા જે પ્રતિપાદિત જે વ્યાસ સૂત્ર છે એમાં પણ એવું કોઈ દોષ નથી એવી કોઈને શંકા થાય તો કહે છે કે માયાવાદ આખે તુલાગ નિર બ્રહ્મવાદ નિરૂપક એટલે એમ કે આપના વાદમાં માયાવાદ નથી કે શંકરાચાર્યજી દ્વારા પ્રગટિત જે માયાવાદ છે એનાથી બીજા ઘણા બધા વાદો દૂષિત થયેલા છે પણ આપનો વાદ એનાથી દૂષિત થયેલો નથી એમ ઉલટાનો આપનો વાદ એવો છે કે માયાવાદ છે એ રૂ ની ઉપમા આપી એને અને આપને અગ્નિ ની ઉપમા આપી કે જેમ રૂ ને અગ્નિ નો સંબંધ સતાવે તો જ રૂ બળી જાય એવી રીતના માયાવાદ ને આપનો સંબંધ સતાવે તો એનો નાશ થાય। એટલે એમ કે બહુ મોટી રાશિ હોય બહુ મોટો રૂ નો ઢગલો હોય એ પણ એક થોડાક અગ્નિ થી પણ એ નષ્ટ થઈ જાય એના સંબંધ માત્ર થી એવી રીતના આપના દ્વારા નિરૂપિત એક એક
सूत्र से इना अर्थ थी पण मायावाद नु निराकरण थई जाय। पेला जे मायावाद नु निराकरता आयु आगळ नाम एनु अहीं रिपीट नथी थतुं एवं कोई संदेह थाय एटले अहीं कीधुं के अहीं अपना एक एक सूत्र अर्थ थी सूत्र ना अर्थ थी मायावाद नु निरूपण कर्युं निराकरण करवानु निरूपण कर्युं એટલે અહીંયા એક વિશેષ છે એમ એનાથી અહીંયા એક વધારે આગળની વાત છે એમ કે વધારે સામર્થ્ય પ્રગટ કરતી વાત છે ત્યાં એક ખાલી નિરાકરણ કરવાની ક્રિયા બતાવનારી વાત છે અને અહીંયા આપનું સામર્થ્ય પ્રગટ કરવા માટે છે કે આપની જે વાણી છે એ અગ્નિરૂપ છે એમ કે જેનાથી માયાવાદ રૂપી જે રૂહ છે એ નષ્ટ થઈ જાય છે। मायावाद नु निरूपण छे ई क्या वाद नो आश्रय करीने आपे आजे छेलू नाम करी दू मायावाद नु निरूपण आपे क्या वाद नो आश्रय करीने कह्यो तो के ब्रह्मवाद निरूपक ब्रह्मवाद नु आप निरूपण करे छे सर्वम खलु इदम ब्रह्म यदिदम किंचित तत्सत्यम इत्याचक्षत आदि जो उपनिषद ना वाक्यों मां प्रतिपादित जे ब्रह्म छे अथवा जे ब्रह्म नो जे वाद छे एना आप निरूपक छे एना आप प्रतिपादक छे एटले चौथुं नाम थयुं ब्रह्मवाद निरूपक। स्वकीर्ति वर्धन तत्व सूत्र भाष्य प्रदर्शक मायावाद खितूलाग्नि अने ब्रह्मवाद निरूपक आ चार नामामां आवी गया। आटलुं राखीए आपणे कोई ने कहीं प्रश्न हो तो पूछी सके। जय चंद्रनो प्रणाम। बहुत सुंदर रीते आपनो टाइम काढ़ी ने कर्यो जे जे श्री ने अपनी तबियत मां थोड़ी ये छे छता पण हमने आज पोषण आप्यो। જે જે આપને બહુ પરિશ્રમ નહીં આપવું પણ એક પ્રશ્ન જે જે થાય છે આપશીનું નામ આપે આજે લીધું કે પતિત પાવન એટલે કે જેનો હેતુ છે કે દોષ નિવૃત્તિ તો અમારો તો જીવનો સ્વભાવ સહજ દોષ કરવાનો ઢગલા કરવાનો છે પણ એક એક કાયમનો પ્રશ્ન જે જે હૃદયમાં થાય છે કે જ્યારે નિત્યક્રમમાં સામગ્રી નક્કી કરવાની હોય કે કેટલી કરવી એટલે કેટલું સમાધાન કેમ કે ઘરની અંદર સદસ્યો હોય છોકરા અને બધા એટલે એ પ્રમાણે ધરાથી અલૌકિક ભાવની અંદર પણ લૌકિક ગણતરી થઈ જાય છે જે તો હવે આ મનને કેમ અટકાવવું અને રસાભાસમાંથી કેમ બચવું છે જે એનો કોઈ ઉપાય નથી મળતો અને લગભગ રોજે આ પ્રશ્ન થાય છે જે હૃદયની અંદર એટલે હવે આપ આમાં કંઈક બતાવો છે જે એમાં એવું છે કે અહીંયા ઇન્ડિયામાં તો હજી શું છે કે કોઈ ને કોઈ વૈષ્ણવ પણ થઈ શકે ને કોઈ વૈષ્ણવ ના હોય તો અહીંયા તો પશુઓ પણ હોય ગાય હોય એમ બીજું કઈ ને કઈ હોય ત્યાં તો તમારે કઈ વસ્તુ અવેલેબલ નથી એટલે તમારે તો અહીંયા કરતા પણ વધારે પ્રોબ્લેમ છે અહીંયા પણ અમારે પણ સમસ્યા થાય કે બહુ બહુ બધો પ્રસાદ ફેંકવો પણ યોગ્ય નથી અને બહુ બધું ટૂંકમાં બહુ ઓછું કરવું પણ યોગ્ય નથી એટલે એનો કઈક વચલો રસ્તો એવો કાઢવો પડે કે જેથી બરાબર થાય એમ। હેલો હા જે જે બાકી એમાં એવું છે કે કોઈ પર્ટિક્યુલર કોઈ માપ નથી કે ભાઈ એટલું તો ધરવું છે એવું કઈ નથી એક એટલો માપ છે કે એક માણસ નો માપ છે કેમ કે આપણે ઘરના એક સદસ્ય છે એમ આપણે એને જો આપણા સદસ્ય ઘરના માનીએ છે તો પછી એક ઘરના સદસ્ય રૂપે એક વ્યક્તિ ને પૂરું થાય એટલું તો કમસે કમ આપણે કરવું જોઈએ એમ। હા એટલે જે જે પ્રશ્ન ઈ લોજિકથી આપણને ઈ એક મિનિમમ આપણને ખબર પડે કે મિનિમમ લિમિટ શું એમ
પછી એમાં પણ અપવાદ છે કે જો કોઈની પરિસ્થિતિ એવી હોય કે કોઈને કઈ એવા સ્થાનમાં રહેતા હોય કે જ્યાં એને આપત્તિ હોય, નથી સમસ્યા હોય કઈ અવેલેબિલિટી હોય વસ્તુની, પછી ચાલે એમ, જેટલું જે કઈ બને યથાલાભ સંતોષ પ્રમાણે કરે એમ. જે જે નેક ભોગ તો જે જે આપની ઘરે હોય, અમારી તો કોઈ એવી ક્ષમતા જ નથી કે અમે બાંધીને કરી શકીએ. પણ પ્રશ્ન જે એકદમ ડિટેલમાં જે જે પૂછું, જેમ કે અમે ચૂન કાઢતા હોય બરાબર સામગ્રી કરવા માટે, તો ધરાટ ગણતરી થઈ જાય કે ઘરમાં ચાર સદસ્યો છે, ઠાકોરજી તો બાજુમાં હૃદયમાં રહી જાય, અને ગણતરી થઈ જાય ચાર સદસ્યો ને એવી રીતે ગણતરી થઈ જાય. હવે ન્યા જે જે અમારા દોસ્ત ની અમે ક્યાં જઈને ઉભા રહીશું? એટલે એમાં એવું છે કે આજે આ વસ્તુ તો એટલી બધી વ્યાપક થઈ ગઈ છે કે એની કોઈ સીમા નથી. કેમ કે આજે આપણે કઈ કોઈ વૈષ્ણવને મનોરથ કરવો હોય બરાબર, તો પહેલો પ્રશ્ન શું થાય કે કેટલા વૈષ્ણવનું સમાધાન છે? એટલે હવે એમાં એવું છે કે ના પૂછે તો એ ઉપાધિ ને પૂછે તો એ ઉપાધિ, ના ન જાણીને આડેધડ કઈક આડુઅવળું કરી દેવામાં આવે કે ભાઈ 50 વૈષ્ણવ હોય ને 25 નું જ કરવામાં આવે તો ઉપાધિ થઈ જાય, અને પૂછીને 50 વૈષ્ણવના મતલબ પૂછીને કરે તો બરાબર થાય એમ, પૂછીને કરે તો એમાં એ સમસ્યા થાય. કે એટલે આપણે ત્યાં એક વિવેક ગોઠવવામાં આવ્યો કે બધી વાતમાં આપણે એક જોઈન્ટ કરીએ કે ઠાકોરજી પછવાડે એમ, કે પ્રભુ પછી કેટલા વૈષ્ણવ સમાધાન, કેટલા વૈષ્ણવ નું સમાધાન છે, એ વાક્ય આપણે જોડીને બોલીએ બધી વાતમાં. એક પ્રકારનો વિવેક આપણે એક ગોઠવી લીધો એમ પુષ્ટિ માર્ગમાં, કે આ બે સમસ્યા કે પ્રભુને સ્વામી ભક્ત સમર્પણ ના થાય અને એવો ગોટોય ના થાય કે વૈષ્ણવ ભૂખારીએ, એ બે નું સમાધાન થાય એવો એક વચલો માર્ગ ઈ જ છે કે એમ કે ઠાકોરજી પછવાડે વૈષ્ણવ કોણ કોણ છે. જય હો. બાકી તો આમાં એવું છે, તમે જેમ કીધું કે દોષ નો ઢગલો છે, એમ એ વાત 100% સાચી છે કે દોષ નો ઢગલો છે. પણ દોષમાં પણ પ્રકાર હોય કે સૂક્ષ્મ દોષ ને સ્થૂલ દોષ. એટલે આપણી વાણીમાં કે આપણા વર્તનમાં કે ક્રિયામાં જે દોષ આવે એ સ્થૂળ દોષ થઈ ગયો, અને ખાલી મનમાં આવ્યો તો એ સૂક્ષ્મ દોષ થયો એમ. તો મન તો રબબુક જેવું છે, મન કઈ પરમાનન્ટ વસ્તુ તો છે નહીં, જેમ મોબાઈલ છે એમાં રેન્ડમ એક્સેસ મેમરી હોય, રેમ જેને કહેવાય. એ રેમનો સ્વભાવ શું હોય કે એ રિફ્રેશ થાય રાખે, રેન્ડમ એક્સેસ મેમરી એવી હોય કે રિફ્રેશ થઈ જાય, ફરી તમે નવું કઈક એમાં ચાલુ કરો તો ઈ એને ગ્રહણ કરી લે, એના પછીનું કઈક નવું ચાલુ કરો તો એને ગ્રહણ કરી લે. એવી રીતનું મન છે એ તો રેમ જેવો છે કે ઈ જે નવું આવ્યું એને ઈ ગ્રહણ કરી લે, જૂનું મૂકી દે. તો એવું હોવાના કારણે મનમાં ક્યારેક કોઈ અસંભાવના, વિપરીત ભાવના કે દોષ આદિ થતા હોય તો એનો તો કઈ ઉપાય નથી, એમાં તો જેને કહેવાય ને કે આગળ બળો એમ. બીજું જે કઈ આપણે આગળ જે કરવાનું છે એ આપણું કામ છે, આપણે કરવામાં આપણે ચિત્ત લગાડીએ અને એમાં આપણે એ દિશામાં જઈએ એ જ થઈ શકે. પણ જે દેહ થી કે વાણી થી જે દોષ થાય છે એ સ્થૂલ દોષ છે, એ વધારે ખરાબ છે. એટલે આપણે ત્યાં સિસ્ટમ છે કે આપણે કહીએ કે ઠાકોરજી પછવાડે આટલા લોકોનું સમાધાન છે, એટલે વાણીથી આપણાથી દોષ ના થાય એનો આપણે પ્રયાસ કરીએ, અને એવી જ રીતના દેહથી પણ આપણાથી દોષ ના થાય એનો પણ આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. પણ છતાંય દોષ થાય જ છે, એનો કોઈ 100% ગેરંટી તો નથી કે દોષ નહીં જ થાય. કરતો હોય એને બધું થાય, ના કરતો હોય એને કાંઈ ના થાય, એવું છે. કરે જ નહીં તો કઈ ના થાય. કોઈને કઈ પૂછવું છે? હા, કોઈને પ્રશ્ન હોય તો બધા અનમ્યુટ કરવાનો એક્સેસ આપેલો જ છે.